નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નોલેજ સાથી એકેડેમીમાં મૂકવામાં આવેલા પેપર નંબર ઓગણત્રીસના ગણિતના ડિટેલ સોલ્યુશન અહીંયા તમને અત્યારે કરાવવામાં આવશે હજી સુધી આપે જો અમારી ચેનલ સક્સેસ વેલી એકેડેમી મેં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો અને સબસ્ક્રાઇબ કર્યા પછી નોટિફિકેશનનું બેલ બટન છે એ ખાસ કરીને દબાવજો જેથી અમારા નવા વિડીયો જે આવે તે તમને અવશ્ય મળતા રહે ઓકે તો હવે આપણે ચાલુ કરીએ સોલ્યુશન નંબર પ્રશ્ન નંબર ઓગણસિત્તેર હવે અહીંયા એવું કીધું છે કે ચારસો રૂપિયાના બૂટ ઉપર ચાર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો પહેલામાં પહેલું આપણે જે પ્રથમ લાઇન છે એનું આપણે ગાણિત્ય સ્વરૂપ બનાવીએ તો ચારસોના બૂટ ઉપર ચાર ટકાનું ડિસ્કાઉન્ટ એટલે કે ચારસોના ચાર ટકા તો ચારસોના ચાર ટકા એટલે કેટલા થઈ જશે સોળ રૂપિયા થઈ જશે હવે ડિસ્કાઉન્ટ જે આપેલું હોય એ આપણને જે કિંમત હોય એમાંથી બાદ કરવાનું થાય તો કિંમત હતી ચારસો એમાંથી સોળ રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે એટલે હવે આપણી કિંમત છે એ ત્રણસો ચોર્યાસી થઈ જાય છે હવે પ્રશ્નમાં એવું કહે છે કે જે નવી કિંમત મળી છે આપણને એના પર દસ ટકાનો વેચાણ વેરો લાગે છે તો કિંમત પર દસ ટકાનો વેચાણ વેરો એટલે કે ત્રણસો ચોર્યાસી પર દસ ટકા લગાડવાના છે તો ત્રણસો ચોર્યાસીના દસ ટકા આપણે કાઢીએ તો વેચાણ વેરો કેટલો થશે તો કે આડત્રીસ પોઈન્ટ ચાલીસ થઈ જશે હવે આડત્રીસ પોઈન્ટ ચાલીસ થાય તો વેચાણ વેરો છે એ આપણે કિંમતમાં ઉમેરીને ભરવો પડે છે તો આથી ગ્રાહકે ચૂકવવી પડતી કિંમત તો કે ત્રણસો ચોર્યાસી રૂપિયા હતી અને એમાં વેચાણ વેરો ભરવો પડે છે એટલે કે બંનેનો સરવાળો કરીએ તો ચારસો બાવીસ પોઈન્ટ ચાલીસ રૂપિયામાં એ વસ્તુ આપણને પડશે ઓકે હવે તેનાથી આગળનો ક્વેશ્ચન એક વર્ગમાં સિત્તેર વિદ્યાર્થી છે કુલ વિદ્યાર્થી છે કેટલા આપેલા છે આપણને સિત્તેર એમાંથી એવું કહે છે કે ત્રીસ ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે એટલે કે નાપાસ થતા વિદ્યાર્થી કઈ રીતે મળશે તો કે કુલ વિદ્યાર્થીના ત્રીસ ટકા કાઢવા પડે અને ત્રીસ ટકા કહે એટલે ત્રીસના છેદમાં સો મૂકવા પડે તો સિત્તેરના ત્રીસ ટકા અહીંયા છેદ આપણે ઉડાડીએ તો છેદ ઉડાડીએ તો શું થશે તો કે બંને શૂન્ય છે એ બંને શૂન્ય ઉડી જશે તો સાત તરીને એકવીસ એટલે કે એકવીસ વિદ્યાર્થીઓ છે એ નાપાસ થાય છે તો આપણને એવું પૂછે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે તો હવે પાસ થયા હોય તો એને આપણે શું કરશું તો કે કુલ વિદ્યાર્થી હતા એમાંથી ના પાસ થયેલાને બાદ કરી દઈએ તો આપણને પાસ થયેલા મળી જાય તો કુલ વિદ્યાર્થી હતા સિત્તેર એમાંથી એકવીસ ના પાસ થયા તો સિત્તેર માઇનસ એકવીસ એટલે કે ઓગણપચાસ વિદ્યાર્થી છે એ આપણા પાસ થયા હશે આથી ઓપ્શન નંબર એ આપણો સાચો પડે છે ત્યાર પછી આપણો આગળનો ક્વેશ્ચન ઘણી બધી પરીક્ષાઓમાં આવા જે ઉંમરના ક્વેશ્ચન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા આપેલું છે કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતાં આઠ વર્ષ વધુ છે હવે અહીંયા આપણે જોઈએ તો એક લાઈન છેલ્લે એવી આપેલી છે કે જો પુત્રની ઉંમર સાત વર્ષ હોય તો હવે આટલી વસ્તુ ખબર પડી જાય તો આપણને શું કહે છે કે પિતાની ઉંમર એ પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતા એટલે અહીંયા આપણે ત્રણ પુત્રની ઉંમરના કર્યા અને એના કરતા કેટલી વધુ છે તો આઠ વધુ છે તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે પિતાની ઉંમર શું થશે તો કે ત્રણ ગુણ્યા પુત્રની ઉંમર વધતા આઠ હવે આપણને પુત્રની ઉંમર અહીંયા આપેલી છે કેટલી આપેલી છે તો કે સાત આપેલી છે તો આપણે પુત્રની ઉંમરના જગ્યાએ સાત મૂકશું તો ત્રણ સત્તા એકવીસ ને આઠ ઓગણત્રીસ એટલે કે પિતાની ઉંમર છે એ કેટલી થઈ ગઈ તો કે પિતાની ઉંમર છે એ ઓગણત્રીસ વર્ષ થઈ ગઈ પરંતુ આપણે તો માતાની ઉંમર મેળવવાની છે તો હજી પણ એક લાઇન આપેલી છે કે માતાની ઉંમર પિતા કરતાં ત્રણ વર્ષ વધુ છે તો હવે આપણને પિતાની ઉંમર મળી ગઈ છે તો અહીંયા આપણે શું લખી શકશું કે આથી માતાની ઉંમર બરાબર પિતાની ઉંમર પ્લસ ત્રણ કેમ કે પિતા કરતાં ત્રણ વર્ષ માતા મોટા છે તો પિતાની ઉંમર ઓગણત્રીસ અને માતાની ઉંમર ત્રણ મતલબ કે ત્રણ વર્ષ વધારે એટલે કે માતાની ઉંમર કેટલી થશે તો કે બત્રીસ વર્ષ થશે આથી આપણો જે ઓપ્શન નંબર સી છે એ બત્રીસ વર્ષ માતાની ઉંમર એ સાચો પડે છે હવે અહીંયા પ્રશ્ન આપેલો છે કે કન્ટ્રીને અહીંયા સી ઓયુએન ટીઆર વાય ને ઈ એમ ડબલ્યુ એલ વી પી એ લખાય તો ટનને કેવી રીતે લખાય તો અહીંયા મિત્રો આપણે એનું એક ગ્રાફિકલ સોલ્યુશન બતાવેલું છે અહીંયા ઉપરની આખી લાઈનમાં આપણે કન્ટ્રી લખેલું છે અને એની સામે જે આપણને આપેલું છે એને લખેલું છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા સી છે તો અહીંયા ઈ આવે છે ઓ છે તો એમ આવે છે યુ છે તો ડબલ્યુ આવે છે આનો મતલબ શું થયો તો કે વચ્ચેનો એક એક આંકડો છે એ દૂર આપણે કરી નાખી છીએ એટલે કે સી હોય તો એના પછી આપણે શું લઈ છીએ તો કે ડી તો ડીને આપણે કાપવાનો છે અને ડી પછી શું આવે તો કે ઈ આવે છે તો આ રીતે સી પછી ડાયરેક્ટ ઈ લખ્યું ઓ પછી એમ લખ્યું તો એ જ રીતે હવે ટર્નમાં પણ એવી પ્રોસેસ કરીએ તો ટી પછી શું આવે તો કે ઓપી ક્યુ આર એસ ટી ટી પછી યુ તો યુને આપણે કાપી નાખવાનો છે અને યુ પછી શું આવે વી તો એ જ રીતે યુ પછી શું આવશે તો કે યુ પછી ડબલ્યુ આવશે આર પછી પી આવશે અને છેલ્લે એન પછી એલ એટલે કે વચ્ચેનો એક એક આંકડો છે એ આપણે કાપવાનો છે ને એના પછીનો મૂળાક્ષર છે એ આપણે લખશું એટલે આપણને અહીંયા જે આન્સર છે એ મળી જશે ને આન્સર છે એ આપણો શું થઈ જશે વીડબલ્યુ પી એલ એટલે કે ઓપ્શન સી છે એ આપણો સાચો પડે છે ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ તો તોતેરમો ક્વેશ્ચન હવે તોતેરમો ક્વેશ્ચન છે એ પણ કંઈક એવી જ રીતનો આપેલો છે તો આપણે એ ક્વેશ્ચનને જોઈએ તો શું કહે છે અહીંયા તો કે સનને ક્યુ એસ એલ લખાય એટલે કે અહીંયા એસયુ એન છે એની સામે આપણે શું લખી છીએ તો કે ક્યુ એસ એલ પછી મૂનને એટલે કે એમ ડબલ ઓ એનને આપણે શું લખી છીએ તો કે કે એમ એમ એલ આ રીતે લખાય છે તો હવે આના વચ્ચેનો સંબંધ છે એ આપણે ગોતવાનો છે તો હવે અહીંયા જોઈએ તો અહીંથી મિત્રો ક્લિયર ખબર પડી જાય છે કે અહીંયા ક્યુ પછી આર પછી એસ એસ પછી ટી પછી યુ એલ પછી એમ પછી એન એટલે કે નીચેના આંકડા છે ત્યાંથી એક આંકડો વચ્ચે મૂકીને તો ઉપરનો આંકડો બની જાય છે એ જ રીતે સેમ વસ્તુ છે એ અહીંયા મૂનમાં બને છે તો આ મૂન જુઓ અને કે એમ એમ એલ જુઓ તો કે પછી શું આવે તો કે એલ આવે એલ પછી એમ આવે કે પછી સોરી એમ પછી એન આવે એન પછી ઓ આવે તો આ જ રીતે ફાઇનલ જે આપણો આન્સર છે એને આપણે જોવા જઈએ તો અહીંયા અર્થ આપેલું છે જુઓ તમે તો અહીંયા આપણને અર્થ આપેલું છે અને એના ઉપરથી આપણે કયો જવાબ લાવવાનો છે તો કે ઈમાંથી ડી હોય તો ડીને આપણે સ્કીપ કરીએ તો ડી પહેલાં શું આવે તો કે સી આવશે તો પહેલો આન્સર સી પછી એમાંથી તો એની પાછળ તો કોઈ આપણે મૂળાક્ષર નથી આવતો એટલે આપણે ડાયરેક્ટ છેલ્લો અક્ષર એ બીસીડીનો તો કે ઝેડ તો ઝેડને કાપી નાખશું એની આગળ કયો આવે તો કે વાય આવશે આરમાંથી એક કાપીએ તો કયો આવશે પી ટીમાંથી એક કાપીએ તો આર અને એચમાંથી એફ આવશે તો આપણો જવાબ છે એ શું બને છે ઓપ્શન ડી એ સાચો બને છે ઓકે ત્યાર પછીનો આગળનો ચુમ્મો તેર મૂકવેસ છે અહીંયા તમને એક બોક્સ બનાવીને આપેલું છે અને એવું કહે છે કે અહીંયા ઉપરના ચોરસમાં એકવીસથી ઓગણત્રીસ અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો પંચોતેર થાય છે એટલે હવે અહીંયા એવું કીધેલું છે કે ઊભી લાઈન લો અથવા તો આડી લાઈન લો બધાનો સરવાળો છે એ પંચોતેર થવો જોઈએ તો આ અંક કયા હશે તો ગમે ત્યારે આવું આપેલું હોય ત્યારે જ્યાં જ્યાં ખાલી તમને દેખાતું હોય ત્યાં આપણે આવી રીતે એક્સ વાય અને જેડ ચલ તરીકે અથવા તો મૂળાક્ષર તરીકે આપણે લઈ લઈએ છીએ હવે જે લાઇન આપણને પહેલી આપેલી છે કે આડી બાજુનો સરવાળો પંચોતેર થાય અથવા તો ઊભી બાજુનો સરવાળો ઊભી લાઇનનો સરવાળો પણ પંચોતેર થાય તો હું અહીંયા કંઈક એવું જ યાદ રાખું છું કે આ ઊભી લાઇન છે હું પહેલી લઉં છું અને એનો મારે સરવાળો કરવો છે તો આ એક્સ વત્તા ચોવીસ વધતાં અઠ્યાવીસ બરાબર પંચોતેર આ રીતે હું કરી શકું તો હવે આમાંથી મારે એક્સની કિંમત મેળવવી હોય તો અઠ્યાવીસ વધતા ચોવીસ છે એ કેટલા થાય બાવન તો એને આપણે બરાબરની બીજી બાજુ મોકલીએ તો પંચોતેર માઇનસ બાવન એટલે એક્સનો જવાબ શું આવશે ત્રેવીસ અને સેમ આ જ રીતે આપણે આ જે બીજું બોક્સ છે એમાંથી વાય શોધી શકાય અને ત્રીજું બોક્સ છે એમાંથી તમારો ઝેડ શોધી શકાય બધાનો ટોટલ કરીને આપણે પંચોતેર મૂકવાનો અને એમાંથી ચલની કિંમત એટલે કે વાય અને ઝેડની કિંમત પણ તમે મેળવી શકો તો આપણો આન્સર છે એ શું છે આન્સર ડી ત્રેવીસ પચીસ અને સત્યાવીસ ત્યાંથી આગળનો પ્રશ્ન મિત્રો આવા પ્રશ્નો છે સમ સંબંધના પ્રશ્નો એ પરીક્ષામાં હવે બહુ જ પૂછાય છે તો કે આ પ્રશ્નો છે એ અવારનવાર પૂછાતા હોય છે તો ખાસ ધ્યાન આપજો સમસંબંધ તો અહીંયા કે પહેલાં બે જે શબ્દો આપેલા છે એના વચ્ચે જે સંબંધ હોય એવો જ સંબંધ મારા છેલ્લા બે શબ્દો વચ્ચે હોવો જોઈએ તો અહીંયા આપેલું છે કે મકાન અને દિવાલ તો મકાન અને દિવાલ વચ્ચે શું સંબંધ હોય તો કે મકાન છે એ દિવાલ દ્વારા બનતી હોય છે તો એ જ રીતે દેશ હોય એ કોના દ્વારા બનતો હોય છે તો દેશ છે એ કોના દ્વારા બને તો કે સરહદ દ્વારા બનતો હોય છે એટલે કે આપણો ઓપ્શન છે એ એ અહીંયા સાચો પડે છે ત્યાર પછી છોતેરમો દાખલો સિમ્પલ સાદુરૂપ છે તમારે દશાંશના આંકડા ઉપરથી અપૂર્ણાંકમાં ફેરવીને એનું સાદુરૂપ આપવાનું છે તો અહીંયા પહેલાં આપણને રકમ જે આપેલી છે હજાર ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા પોઈન્ટ ઝીરો એક ગુણ્યા સો હવે સૌપ્રથમ આવા કોઈ પણ આંકડા આવે એટલે મારે દશાંશને આજે દશાંશના બે આંકડા આપેલા છે એ દશાંશના બંને આંકડાને મારે અપૂર્ણાંકમાં ફેરવવા પડે હવે અપૂર્ણાંકમાં ફેરવતા ન આવડતા હોય તો હું તમને સેલી ટ્રીક કહું છું કે પોઈન્ટ પછી જેટલા આંકડા આવતા હોય અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવે છે બે આંકડા આવે છે તો છેદમાં એક સાથે બે શૂન્ય મૂકવાના એટલે કે જીરો પોઈન્ટ જીરો પાંચનો જવાબ શું થાય પાંચના છેદમાં સો એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો પોઈન્ટ જીરો એક તો અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા આંકડા આવે છે બે એક અને છેદમાં એકની સાથે બે શૂન્ય તો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવા હવે અહીંથી તમને આ ઈઝી વસ્તુ ખ્યાલ આવે છે કે આ સો ઉડે તો આ સો ઉડે અહીંયાથી બે શૂન્ય ઉડાડું તો અહીંથી બે શૂન્ય ઉડાડું તો બાકી શું વધશે તો કે દસ ગુણ્યા પાંચ એટલે કે જવાબ આપણો શું આવશે પચાસ આવશે તો ઓપ્શન સી અહીંયા સાચો પડશે હવે લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો એ છેલ્લો ક્વેશ્ચન છે એ અહીંયા આપણે જોઈએ કે જયેશ એક સાયકલ છે એ બારસો રૂપિયામાં ખરીદે છે એટલે કે મૂળ કિંમત છે એ કેટલા રૂપિયા થઈ સાયકલની બારસો રૂપિયા અને અગિયારસો ચારમાં એ વેચી નાખે છે હવે વેચાણ કિંમત જ્યારે ઓછી હોય મૂળ કિંમત કરતાં ત્યારે એને ખોટ જ જતી હોય છે તો હવે એવું કહે છે કે તેને કેટલા નુકસાન થયું અહીંયા કેટલા આપેલું છે પણ તમારે એવું સમજવાનું છે કે કેટલા ટકા નુકસાન ગયું તો હવે જ્યારે નુકસાન મેળવવું હોય ત્યારે સૌ પ્રથમ તો ખોટ એટલે કે નુકસાન તો એને આપણે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવી પડે તો કેટલા આવશે તો કે ખોટ છે એ છન્નું રૂપિયા જાય છે પણ આપણે એની ટકાવારી મેળવવી છે તો મિત્રો આ ટકાવારીનું સૂત્ર છે આ ખાસ યાદ રાખજો આ તમારે પરીક્ષામાં બહુ જ ઉપયોગી થશે તો કે ખોટ અથવા તો નુકસાન જ્યારે પર્સન્ટેજમાં ટકામાં મેળવવાનું આવતું હોય ત્યારે અંશમાં ખોટ છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત અને એની સાથે સોનો ગુણાકાર કરો એટલે આપણને જવાબ મળે છે તો પહેલાં અહીંયા તો આપણે શું છે તો કે ખોટ મેળવી લીધી હતી ખોટ કેટલી હતી છન્નું તો અહીંયા ખોટના સ્થાને આપણે મૂકી છીએ છન્નું હવે મૂળ કિંમત કેટલી હતી તો કે બારસો રૂપિયાની સાયકલ હતી તો એને છેદમાં મૂકી અને એની સાથે આપણે સોનો ગુણાકાર કરીએ છીએ હવે આના છેદ ઉડાડતા સાવ સિમ્પલ છે કે આ બે શૂન્ય ઉડે એની સામે આ બે શૂન્ય ઉડે તો છન્નું ના છેદમાં બાર અને બારનો ઘડિયો યાદ કરો તો બાર અઠા છન્નું અને જવાબ છે એ આપણો શેમાં આવે છે પર્સન્ટેજમાં તો અહીંયા આપણો ઓપ્શન બી છે આઠ ટકા એ સાચો પડે છે હવે અહીંયા આપણા આ પ્રશ્નપત્રના પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે આઈ હોપ કે તમને આ વિડીયો છે એ તમને સારો લાગ્યો હશે તમને આમાંથી ઘણું બધું શીખવા મળેલું હશે અને જો તમને અમારો વિડીયો આ સારો લાગેલો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને પણ કરજો જેથી આવા નવાને નવા વિડીયો જ્યારે આવતા જાય ત્યારે એ તમારી પાસે પહોંચતા જાય ઓકે થેન્ક યુ સો મચ